वडोदरामां कोर्पोरेशने शहेरमां आठमां फायर स्टेशननुं लोकार्पण कर्युं। 5.97 करोड़ना खर्चे तैयार करवामां आव्युं फायर स्टेशन। मेयर, धारासभ्य, म्युनिसिपल कमिश्नरनी हाजरीमां लोकार्पण करायुं। शहेरमां हजु पण वस्ती दृष्टिए 50% फायर स्टेशन ओछा छे। शहेरमां 20 लाखनी वस्ती सामे 20 फायर स्टेशन जोईए। वडोदरा कोर्पोरेशन पासे कायमी चीफ फायर ऑफिसर पण नथी। महत्वनुं छे के हवालाना चीफ फायर ऑफिसरथी चाली रह्यो छे फायर विभाग। क्यारे 70 फायर स्टेशन ऑफिसर ने घट पूरी कराशे ते सौथी मोटो सवाल छे। वडोदरा शहर में वासना भायली रोड पर एक अत्याधुनिक नवीन फायर स्टेशन नु लोकार्पण करवामां आव्युं छे। आश्रे 5.97 करोड़ना खर्चे आखू आ फायर स्टेशन तैयार थयुं छे। साथे साथे अहींया जे फायर फाइटर हशे के जे फायर ऑफिसर हशे एमनी रहेवानी पण परिवार साथे रहेवानी पण अहींया व्यवस्था छे। એટલે ઇમરજન્સીની અંદર ગમે ત્યારે કશું બી કદાચ એવો બનાવ બને તો તરત જ આખી ફાયરની ટીમ એકસાથે અહીંથી નીકળી શકે તો બરોડા શહેર માટે એક નવું આ એક નજરાનું કહેવાય। આ વિસ્તારના લોકોને આનાથી ગમે ત્યારે કોઈ દુર્ઘટના ના કરે નારાયણને થાય તો આ ફાયર સ્ટેશન ખૂબ ઉપયોગી નીવડશે। સ્ટેપ બાય સ્ટેપ નવા ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવશે અને જેટલી બી જે પ્રમાણે કાયદો છે એ પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે બધી જ રીતે અમે લોકો ફાયર સ્ટેશનો ઊભા કરવાના છે। બધાની ભરતી આપ જોઈ શકો છો, હમણાં કોર્પોરેશનમાં છેલ્લા કેટલા ટાઈમની અંદર ઘણી બધી ભરતીઓની જાહેરાતો આવી છે, આ પણ ભરતી કરવામાં આવશે। ફાયર સ્ટેશન લગભગ 6 કરોડની લાગતથી બન્યું છે અને 13 જેટલા ફાયર ટેન્ડર ઊભા રહી શકે એવી બધી જ જાતની સુવિધા સંપન્ન આ ફાયર સ્ટેશન છે। આજુબાજુના વિસ્તારમાં જે ડિફિકલ્ટીઝ અથવા જે ફાયરના પ્રોબ્લેમ્સ આવતા હોય છે અથવા રેસ્ક્યુના પ્રોબ્લેમ આવતા હોય છે અને પહોંચી વળવા માટે ખૂબ જ સુસજ્જ જેવું મોડર્ન ફાયર સ્ટેશન છે, એટલે વધારે સુવિધા અને વધારે ત્વરાએ લોકો સુધી પહોંચી શકાય એવું આ ફાયર સ્ટેશન છે। જે વાસના ભાયલી રોડ ઉપર ફાયર સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, આપ સૌ જાણતા જ હશો કે પહેલાં સુરસાગર પાસે આપણું એક ફાયર સ્ટેશન હતું, પરંતુ એકમાત્ર ફાયર સ્ટેશન વડોદરા શહેર માટે હતું અને કોઈપણ બહારના વિસ્તારોમાં જવું હોય તો એમને થોડો સમય લાગતો હતો, પરંતુ કોર્પોરેશન દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે કે વડોદરાના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં પણ કરવામાં આવે એમાંથી એક TP13માં આપણે ફાયર સ્ટેશન થયું। વડોદરા કોર્પોરેશન દ્વારા વાસના ભાયલી રોડ પર અંદાજિત 6 કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેનું ઉદઘાટન આજે વડોદરાના મેયર, ધારાસભ્ય, અધિકારી સહિતના જે તમામ લોકોએ કર્યું છે। મહત્ત્વની બાબત છે કે આમાં તમામ સુવિધાઓ રાખવામાં આવી છે, આપ જોઈ શકો છો કઈ રીતના આનું અદ્યતન બિલ્ડિંગ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે। અત્યારે વડોદરા શહેરમાં 8 ફાયર સ્ટેશન તૈયાર છે, 9મું બદામડીબાગ ખાતે બની રહ્યું છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે 16 લાખની વસ્તી છે ત્યારે 16 ફાયર સ્ટેશન હોવા જોઈએ, તેના બદલે અત્યારે માત્ર 8 ફાયર સ્ટેશન એટલે કે 50% ફાયર સ્ટેશનો છે। જો વાત કરીએ 16 ફાયર સ્ટેશન ઓફિસર હોવા જોઈએ તેના બદલે માત્ર 3 ફાયર સ્ટેશન ઓફિસર છે અને તેનાથી જ આખું વડોદરા શહેર અને જિલ્લાનું ફાયરના જે પણ કોઈ ઘટના બને તો તેનું સંચાલન કરવામાં આવે છે। તેવી જ રીતના વડોદરા કોર્પોરેશન પાસે કાયમી ચીફ ફાયર ઓફિસર પણ નથી અને અત્યારે હંગામી ચીફ ફાયર ઓફિસરના પોસ્ટથી ફાયર જે વિભાગ છે તે કાર્યરત છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ધીમે ધીમે તૈયાર કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ ભરતીઓ નથી થઈ રહી, ત્યારે ચોક્કસથી ફાયર સ્ટેશનના ઉદઘાટન કરવામાં આવી રહ્યા છે તે સારી બાબત છે। પરંતુ જે સ્ટાફની ઘટ છે, ફાયર જવાનોની ઘટ છે, અધિકારીઓની ઘટ છે, તેની નિમણૂક થવી જોઈએ। ચીફ ફાયર ઓફિસર જે અત્યારે હવાલા પર ચાલી રહ્યા છે તેને કાયમી મૂકવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે 50% જ ફાયર સ્ટેશન અત્યારે વડોદરા શહેરમાં છે તેની જગ્યા પર વહેલામાં વહેલી તકે 1 લાખની વસ્તીમાં એક ફાયર સ્ટેશનનો જે નિયમ છે તે પ્રમાણે નવા ફાયર સ્ટેશનો તૈયાર કરવા જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।